નમસ્કાર મિત્રો ટ્રીક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અગાઉ પાન કાર્ડ બનાવવાના વિડીયોમાં એનએસડીએલની સાઇટ પરથી માત્ર એકસો સાત રૂપિયામાં પાન કાર્ડ કઈ રીતે બનાવી શકાય તે અંગે જોઈ ગયા તો તાજેતરમાં ઇન્કમટેક્સ ઇન્ડિયા ઇ ફિલિંગની સાઈટ પર નવી લિંક આવેલ છે જ્યાંથી આપણે ઈ પાન કાર્ડ એકદમ ફ્રીમાં માત્ર પાંચ મિનિટમાં મેળવી શકીએ છીએ

જે ખોલતા આ પ્રમાણેનો ઇન્ટરફેસ આપને જોવા મળશે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની ડાબી બાજુએ ઇન્સ્ટન્ટ પણ થ્રુઆઉટ આધારની નવી લિંક આપણને જોવા મળી રહી છે તેના પર ક્લિક કરવાનું રહેશે તે ક્લિક કરતા આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળશે જેમાં આપણે જોઈ શકીએ છીએ ચાર અલગ અલગ ઓપ્શન આપણને જોવા મળી રહ્યા છે જેમાં પ્રથમ છે ઇઝી એન્ડ પેપરલેસ પ્રોસેસ ત્યારબાદ બીજું છે ગેટ પાન વિદિન ટેન મિનિટ્સ તેના પછી છે ત્રણ નંબર હોલ્ડ સો સમેલ્યુ એઝ ફિઝિકલ પાન કાર્ડ અને અંતે ચાર નંબર છે ઓલ યુ નીડ ઇન આધાર કાર્ડ એન્ડ લિંકડ મોબાઈલ નંબર એટલે કે આ પાન કાર્ડ કઢાવવા માટે આપને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને નીચે જોવા મળી જાય છે ગેટ ન્યૂ પાન અને બાજુમાં બીજો ઓપ્શન છે ચેક સ્ટેટસ એન્ડ ડાઉનલોડ તો અહીં આપણે ગેટ ન્યૂ પાન પર ક્લિક કરીશું જે ક્લિક કરતા આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળશે જેમાં પ્લીઝ એન્ટર યોર

કેન્સલ કરવા માગતા હોય તો કેન્સલ પણ કરી શકો છો તો સૌ પ્રથમ હું આ વિગતો ફિલ અપ કરી લઉં છું ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આપણે વિગતો ફિલ કરી લીધી છે તેને નીચે આઈધીઆટ કન્ફર્મ પટેક માર્ક કરી અને જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરીશું જે ક્લિક કરતા આપણા મેસે મોબાઈલ પર એક મેસેજ મળશે ઓટીપી જે અહીં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ વેલિડેટ આધાર ઓટીપી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે અને હા તે પહેલાં આઈ એગ્રી ધેટ પર ટીકમાર્ક કરવું જરૂરી છે તો આપણને ઓટીપી મળી ગયેલ છે તો તેને એન્ટર કરી ઓટીપી એન્ટર કરી લીધા બાદ આઈ એગ્રી એન્ડ વેલિડેટ પર ટીક માર્ક કરી અને વેલિડેટ આધાર ઓટીપી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું જે ક્લિક કરતા આપણને આપણા આધાર મુજબની નામ જન્મ તારીખ ઝેન્ડર તથા આપણું રેસિડેન્ટલ એડ્રેસ બતાવશે જે ચેક કરી અને નીચે આઈ એક્સેપ્ટ ધેટ પર ટીક માર્ક કરી અને સબમિટ પણ રિક્વેસ્ટ પર ક્લિક કરવાનું રહેશે તો અહીં આપણે ક્લિક કરી લીધું છે તો અહીં જોઈ શકાય છે થેન્ક યુ વી આર વેલિડેટિંગ યોર ડિટેલ અને ત્યારબાદ નીચે આપણો એકનોલેજમેન્ટ નંબર જનરેટ થયેલો જોવા મળે છે જેનો આપણે સ્ક્રીનશોટ લઈ અથવા તો લખીને રાખવાનો છે અને હવે પાંચથી દસ મિનિટનો વેઇટ કર્યા બાદ આપણે ફરી આ પોર્ટલ ખોલી અને ચેક સ્ટેટસ પર જોઈશું તો અહીં આપણે પોર્ટલ ખોલી લીધેલ છે જેમાં ચેક સ્ટેટસ સ્લેશ ડાઉનલોડ પાન પર ક્લિક કરી અને આપણું સ્ટેટસ જોઈશું જેમાં સૌપ્રથમ આપણે આધાર નંબર દાખલ કરી લઈશું અને ત્યારબાદ ઇમેજમાં દર્શાવેલ કેપ્ચા કોડ નીચે ટાઈપ કરી લઈશું ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરશું જે ક્લિક કરતા આપણા મોબાઈલ પર ફરીથી એક ઓટીપી મળશે જે ઓટીપી અહીં એન્ટર કરી લેવાનો રહેશે તો આપણને મળેલ ઓટીપી અહીં આપણે એન્ટર કરી લઈશું અને તે એન્ટર કર્યા બાદ નીચે સબમિટ બટન પર ક્લિક કરશું જે ક્લિક કરતા આપણને નીચે જોવા મળી રહી છે તો અહીં આપ જોઈ શકો છો પાન એલોટમેન્ટ સક્સેસફુલ લખાઈ અને આવી ગયું છે તો હવે આપણે ડાઉનલોડ પાન પર ક્લિક કરીશું તો આપણું પાન ડાઉનલોડ થવા લાગ્યું છે અને જે ફાઇલ પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે અને તેનો પાસવર્ડ આપની જન્મ તારીખ રહેશે જે જન્મ તારીખ એન્ટર કરી લેવાની રહેશે અને ત્યારબાદ ઓપન બટન પર ક્લિક કરવાનું રહેશે આમ ક્લિક કરતાં આપણું પાન કાર્ડ ખુલી જાય છે અને તમે જોઈ શકો છો કે આપણને પાન કાર્ડ નંબર એલોટમેન્ટ કરી દેવામાં આવ્યો છે અને જેમાં નીચે પ્રિન્ટ કાઢવા માટે તો કાર્ડ પણ અહીં આપણને જોવા મળી રહ્યું છે તો મિત્રો આપ સૌ પણ આ રીતે એકદમ સરળતાથી માત્ર પાંચ મિનિટમાં ફ્રી ઓફ કોસ્ટ એટલે કે ફ્રીમાં પાન કાર્ડ બનાવી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ